વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પાટણમાં વધુ એક પરીક્ષામાં વિવાદ સર્જાયો છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની છબરડાની પરંપરા યથાવત રહી છે। વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં નાપાસ કરાયા છે। વિદ્યાર્થીઓને ગેરહાજરી દર્શાવી નાપાસ કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે। BSM 3 માં કડી સ્થિત એક કોલેજની બેદરકારી સામે આવી છે। વિદ્યાર્થીઓની યુનિવર્સિટીની બેદરકારી નો ભોગ બન્યા છે। અંદાજે 25,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ગેરહાજર દર્શાવાયા છે તેમજ નાપાસ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓની રજૂઆત કરવામાં આવી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। પાટણમાં BA માં વિદ્યાર્થીઓને નાપાસ કરવાની માહિતી સામે આવી રહી છે। ગેરહાજર દર્શાવી અને વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે। પાટણમાં પરીક્ષામાં નાપાસ કરવાની માહિતી સામે આવી રહી છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની છબરડાની પરંપરા યથાવત રહી છે। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે। BA ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે। પાટણમાં વધુ એક પરીક્ષામાં વિવાદ સર્જાયો છે। વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કરવામાં આવ્યા છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની છબરડાની પરંપરા યથાવત જોવા મળી છે। વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં તેઓને નાપાસ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છતાં પણ તેઓને નાપાસ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કરવામાં આવ્યા છે। આજ વિગતોમાં આજ માહિતી માટે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા પાર્થિવ પંડ્યા જોડાયા છે। જી પાર્થિવ, પાટણમાં નાપાસ કરવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે, શું છે સમગ્ર વિગતો? જી દીપાલી, ચોક્કસથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના છબરડાની પરંપરા ચોક્કસથી યથાવત રહી છે અને જે રીતે એક પછી એક છબરડા બહાર આવી રહ્યા છે એ પછી આજે ફરી એક પરીક્ષા બાબતે વિવાદમાં આવેલું છે। વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર દર્શાવી નાપાસ કરવામાં આવ્યા છે। BSM 3 કડી સ્થિતિ કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીની જે બેદરકારી છે એનો ભોગ બન્યા એના કારણે આઈને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે અને ચોક્કસથી અત્યાર સુધીના અંદાજે 25,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર દર્શાવ્યા બાદ નાપાસ કરવાની જે વિદ્યાર્થીઓની યાદી રજૂઆત કરી ત્યારે જે ચોક્કસથી વિદ્યાર્થીઓનો જે રોષ જોવા મળ્યો છે એ ખૂબ જ વધુ પડતો છે। જી દીપાલી, જી પાર્થ, કેટલા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે? જી ચોક્કસથી, એમ તો આપણે અમે 5,000 વિદ્યાર્થીઓને જે આના પહેલા છબરડો બહાર આવ્યો એમાં 2,500 જેટલાને નાપાસ કરવામાં આવ્યા હતા તો એવું જ અહીંયા જેવું જોવા મળ્યું છે કે 25,000 માંથી આશરે 800-900 જેટલા વિદ્યાર્થીઓ છે એને ગેરહાજર બતાવીને નાપાસ કરવામાં આવ્યું છે। જી દીપાલી જી, સમગ્ર વિગતો બદલ આપનો આભાર। મહત્વનું કહી શકાય 800-900 જેટલા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે પાટણમાં છબરડાની જે યુનિવર્સિટીમાં છબરડાની પરંપરા છે તે યથાવત રહી છે। BA ની SEM 3 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે। 25,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 800-900 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છબરડાની પરંપરા યથાવત રહી છે। BA ની SEM 3 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં નાપાસ કરવામાં આવ્યા છે।